સમાચારમાં આગળ જઈએ તો નવસારી સિવિલમાં કાર્યરત નર્સ મેઘાની આત્મહત્યા પાછળ દુષ્પ્રેરણા હોવાનું તેના સુસાઈડ નોટ પરથી સાબિત થતાં પોલીસે સિવિલ સર્જન અને અન્ય બે મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે મળતી માહિતી મુજબ કોરોના વોરિયર તરીકે ફરજ નિભાવી દુનિયાને અલવિદા કહેનાર નર્સ મેઘા આચાર્યના આપઘાત પાછળ જવાબદાર આરોપીઓ પાંચ દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે મેઘાના પરિવારે અનેક ખુલાસાઓ કર્યા છે જેમ કે લંપટ સિવિલ સર્જન ડોક્ટર અવિનાશ દુબે મેઘા બીમાર હોવાથી જ્યારે રજા પર હતી ત્યારે તેને લેવા માટે તેના ઘરે પણ આવતો હતો જેથી આ મામલે મેઘાની માતાએ મધ્યસ્થી કરીને રહેણાંક વિસ્તારમાં પોતાની આબરૂ જવાની બીકે કોઈને આ વાત કહી ન હતી મેઘાને મેળવવા માટે ડોક્ટર દુબેએ તમામ હદ પાર કરી નાખી હતી અવારનવાર જરૂર ન હોય ત્યારે રજા ન આપવી તેમજ કામનું ભારણ વધારવા જેવી અનેક બાબતોથી હેરાન થયેલી મેઘાએ ડૉક્ટર દુબેને તાબે થવા કરતાં મોતને વહલું કરવાનું પસંદ કરતા આજે પણ તેની માતાના અને બહેનના આંસુ સુકાઈ નથી રહ્યા એને લઈને એટલું જ કહી કે દીકરી માટે જે પ્રયત્નો અને જે દેખાડો સરકાર શ્રીમાં કરવામાં આવે છે બરાબર એનું અમલીકરણ કરવાનો આ સમય હોય છે જ્યારે એક દીકરીને ખરેખર જરૂર હોય છે સમાજમાં સમાજની સરકારની ત્યારે ખરેખર એને પડખે આવીને આજે પાંચ દિવસ થઈ ગયા તેમ છતાં પણ જે એક્શન નથી લેવાઈ રહ્યા એના બાબતે અમારી પરિવારજનોની એ જ માંગ છે કે તાત્કાલિક અસરથી ધરપકડ કરી અમને ન્યાય આપો મારી દીકરીને ન્યાય માટે એ લોકોને એરેસ્ટ કરો મારો પહેલો પ્રશ્ન આ જ છે પછી બીજી તરફ વળી પણ મારી દીકરીને પહેલે એરેસ્ટ કરો તમે આજે કોઈ અધિકારી કે કોઈ નેતાની દીકરી હોતે તો તમે રાતોરાત એરેસ્ટ કરતે એવું નહીં ચાલે સુબેર સાહેબ ઓફિસમાં નહીં ગઈ તો એ સર ઘરે આવ્યા અને ઘરે એણે મેઘા માટે શારીરિક અડપલા કર્યા તો મેં વચ્ચે આવી ગઈ ને સરને કીધું સર આવું નહીં ચાલે મારી દીકરીની ઈજ્જત મારા હાથમાં છે તમે આવું કરો તો નહીં ચાલે અને રજા જ નહીં આપે સાહેબ ત્રીસ કિલો વજન એનું થઈ ગયેલું રજા જ નહીં આપે રજા માટે એની તબિયત બહુ નરમ હતી એ લોકોના લીધે જ મારી દીકરી

फिर भी मैं शिकायत है मुझे सरकार से मुझे मेरे भारत देश के कानून से शिकायत है कि फिर भी आप लोग हम लोगों के लिए कुछ नहीं कर रहे हैं फिर भी ना तो अपराध कम हो रहे हैं ना बेटियों का शोषण कम हो रहा है ना महिलाओं के साथ में त्रास देने का त्रास दे रहे हैं वो कम नहीं हो रहा है कहीं भी कहीं भी अपराध में कहीं भी गिरावट नहीं आई है चाहे आप उत्तर प्रदेश ले लीजिए महाराष्ट्र ले लीजिए कहीं भी ले लीजिए अब हम गुजरात में इतने स्वाभिमान के साथ जीते थे हम कहते थे हमारा गुजरात में हम लोगों के साथ में कभी गलत नहीं होता आज मुझे शर्मिंद